तो आ तरफ गुजरात विधानसभा चूंटणीने लई भाजપે કવાયત તેજ કરી ઝોન પ્રમાણે ભાજપે નિરીક્ષકોની નિમણૂક કરી છે સૌરાષ્ટ્ર ઉત્તર દક્ષિણ અને મધ્ય ઝોનમાં પણ નિમણૂક કરવામાં આવી છે ભારતીય જનતા પાર્ટીએ પણ વિધાનસભા ચૂંટણીને લઈ પોતાની કવાયત તેજ કરી બ્રિજેશ દોશી સંવાદદાતા ફોન લાઈન પર જોડાયા છે અમારી સાથે જી બ્રિજેશ એક તરફ કોંગ્રેસ પોતાનું નામ ફાઇનલ કરી રહ્યું છે બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ પણ ઝોન પ્રમાણે નિરીક્ષકોની નિમણૂક કરી છે શું વધુ માહિતી जोन प्रमाण निरीक्षकों की निमणूक कर चौबीस कहु प्रमाण सत्तावार कोई जाहरात निरीक्षकों नाम नहीं करोन प्रमाण तमाम निरीक्षकों निमवामां आव्या छे दरेक शहर जिला माटे त्रण त्रण निरीक्षकों निमाया छे जेमां एक महिला चेहरो छे सरकारना मंत्रीओ अने पूर्व मंत्रीओने जे छे स्थान आपवामां आव्युं छे अने ते रीते निरीक्षकोनी अंदर तमाम लोकोने स्थान अपायुं छे 33 जिला 8 महानगरो माटे जे स्थान आपवामां आव्युं छे तेनी अंदर तमाम नेताओं समावेश थाय छे सरकारना जेटला पण पूर्व मंत्रीओ छे प्रदीपसिंह जाडेजा होय के आरसी फळदू होय तमामनो समावेश करवामां आव्यो छे पूर्व मंत्री शंकर चौधरी सहित तमाम जे नेताओ छे तेमनो समावेश थयो छे अने वर्तमान नेताओनो पण जे छे तेनी अंदर समावेश करवामां आव्यो छे हर्ष संघवीने अमदावाद शहेरनी अंदर जे छे निरीक्षक तरीके जवाबदारी आपवामां आवी छे એટલે હર્ષ સંઘવી પણ અમદાવાદ શહેરની અંદર ઉમેદવારોની પ્રક્રિયામાં ભાગ લેશે એટલે મહત્વના જે ચહેરાઓ છે આરસી ફળદુને જે છે ગાંધીનગર જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે તો આવા તમામ ચહેરાઓ આ સરકારના જે છે તમામ ચહેરાઓને આ જવાબદારી સોંપાઈ છે પૂર્વ મંત્રી પ્રદીપસિંહ જાડેજાને સાબરકાંઠાની પણ જવાબદારી સોંપવામાં આવી છે એટલે આ રીતે તમામ જે ધારાસભ્યો વર્તમાન ધારાસભ્યો છે સરકારના મંત્રીઓ અને પૂર્વ મંત્રી રહી ચૂક્યા છે એ તમામને દરેક જિલ્લામાં જે છે સેન્સ લેવાની પ્રક્રિયામાં સામેલ કરવામાં આવ્યા છે અને કુલ 33 જિલ્લા 8 મહાનગરો માટે ત્રણ ત્રણ નિરીક્ષકોની જે છે આ ટીમ બનાવવામાં આવી છે જેમાં એક મહિલા સભ્યનો સમાવેશ થાય છે જી બિલકુલ આ તમામ પ્રક્રિયાની સાથે બ્રિજેશ શું લાગી રહ્યું છે ક્યાં સુધીમાં ઇલેક્શન જાહેર થયા પછીમાં નામો જાહેર થઈ શકે છે જે નક્કી કરવામાં આવશે જુઓ ભાજપની એક પરંપરા રહી છે જુહી કે નામો જાહેર કરવાની વાત જ્યારે આવે ત્યારે ભાજપ સૌથી છેલ્લે નામ જાહેર કરતું હોય છે ભાજપને એવું સ્પષ્ટ માનવું છે કે નામો જાહેર કરવાની ઉતાવળ કરવાની કોઈ જરૂર હોતી નથી અને આ વખતે જ્યારે ત્રિપાંખીયો જંગ છે ત્યારે ભાજપ એ બાબતને લઈને આશ્વસ્ત છે એટલે જે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હશે તેનાથી 48 કલાક પહેલા ભાજપ જે છે પોતાના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરશે દિલ્હીથી આ યાદી જાહેર થશે હજુ તો પ્રક્રિયાની શરૂઆત થઈ છે ત્રણ દિવસ સેન્સ લેવામાં આવશે ત્યારબાદ એક સપ્તાહની અંદર પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ બેસે જે ત્રણ નામોની ફાઇનલ યાદી બનાવશે અને દિલ્હી મોકલશે 10 નામોની અને તેમાંથી જે છે એક આખરી નામ દિલ્હીથી જાહેર થશે એટલે ત્યાં સુધી છે તમામ લોકોએ રાહ જોવી પડશે હજુ તો ખાલી પહેલું પ્રક્રિયા જે છે ભાજપે શરૂ કરી છે જી બિલકુલ તમામ જાણકારી બદલ આભાર બ્રિજેશ